રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ ઉપર સોડિંગ જ્ઞાતિવાડી પાસે આવેલ અને છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવી ભાદર બે કેનાલ યોજના તથા સોંડાવર સિંચાઈ યોજના નાયબ કાર્યપાલ ઇજનેર સિંચાઈ પાંચમી કચેરીમાં દિવાળીની મોડી રાત્રે 3:30 કલાકે અચાનક આગ ફાટી નીકળતા કોઈ પણ ફાયર ફાઇટર અને જેબીના જાણ કરતા બંને વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જીબીની દ્વારા સલામતી અર્થે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવેલ તેમજ ફાયર ફાઇટર દ્વારા આગને કાબુ લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેઓ આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં ઓફિસ બિલ્ડિંગના 4 રૂમમાં આવેલ જેમાં રોડ પર અનેક રૂમ, કોમ્પ્યુટર પ્રિન્ટર, 4 ખુરશી, ટેબલ, મોટા પ્રમાણમાં રેકોર્ડ ફાઇલો, ઓફિસોની 1 બારી તથા 1 દરવાજો વગેરે સંપૂર્ણ નાશ પામી ચૂક્યું હતું. પર કાબુ મેળવતા બાજુના રૂમમાં રેકોર્ડ બચી પામ્યા હતા અને ઓફિસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોડી રાત્રે અમુક યુવાનો દ્વારા ઓફિસની બારી પર ફટાકડા રાખી ફોડતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેની બનાવની તમામ વિગતોની સિંચાઈ વિભાગના ઓફિસ સ્ટાફ પાસેથી મેળવી હતી. આ અંગે કાયદેસરની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે. જ્યારે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું. પાણી ભેગા આવું ને એવું મારું નામ સીજે વ્યાસ. અમારી ઉપલેટામાં બડા ભજન રોડ ઉપર આવેલી સિંચાઈ ખાતાની કચેરી ભાદર 2 ડેમની કેનાલની, એમાં અચાનક રાત્રે 3:30 વાગે આગ લાગતા અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી દાનભાઈ ચંદ્રવાડિયા તરફથી જાણ થઈ. અમે તાત્કાલિક અહીંયા પહોંચેલા સ્ટાફના બધા કર્મચારીઓ અને ફાયર ફાઇટર બોલાવેલ, તેમજ જીબીનો સ્ટાફ બધો આવેલો અને સર્વિસો બધી કાપી નાખેલ. ત્યારબાદ બધી આગ ઠારવાની કાર્યવાહી કરેલ અને જે અમારો એક રૂમ છે દક્ષિણ તરફનો, એમાં એક કોમ્પ્યુટર સંપૂર્ણ નાશ પામેલ છે. જરૂરી બધી અગત્યનું દસ્તાવેજ ફાઇલો, 4 નંગ ખુરશી, 2 ટેબલો તથા ઓફિસના બારી બારણાને સારું નુકસાન થયેલ છે. આગ સંપૂર્ણ હવે કાબૂમાં આવેલ છે. હાલ અમે ઉપલેટા પોલીસ સ્ટેશને જાણ કરવા જઈ રહ્યા છીએ.